ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 27 એપ્રિલ શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં કાળઝાળ ગરમી છે. રાજ્યના 8 શહેરોમાં 43 ડિગ્રીથી ઊંચું તાપમાન નોંધાયું હતું. મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી, વાવમાં 47 ડિગ્રી તથા સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાનથી લોકો હેરાન થઈ ગયા છે. અમદાવાદ, ભુજ અને રાજકોટમાં પણ 45 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે જામનગરમાં 38 ડિગ્રી તાપમાનથી રાહતપૂર્ણ સ્થિતિ છે. હવામાન વિભાગ દ્વારા હજુ 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ગરમીએ છેલ્લા 70 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હિન્દ મહાસાગર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાયું છે. આ વાવાઝોડું આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં પલટાઈ શકે છે. તમિલનાડુ, પોન્ડિચેરી, કોમોરિન, મન્નારની ખાડી તથા કેરળ વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે છે. રવિવારે 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. પ્રભાવિત ક્ષેત્રના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ ન્યારા એનર્જીમાં કોલસા ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. કંપનીમાંથી 68,000 મેટ્રિક ટન વિદેશી કોલસા ચોરાયા છે, જેની અંદાજિત કિંમત ₹30,57,00,000 થાય છે. સમગ્ર પ્રકરણમાં કંપનીના સ્ટાફની સંડોવણીની આશંકા છે. કંપની દ્વારા વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દ્વારકા જિલ્લાના ઇતિહાસની આ સૌથી મોટી ચોરી છે. તંત્ર સમગ્ર બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યું છે. જામનગરની મધ્યમાં આવેલ રણમલ તળાવ શહેરની ગૌરવપૂર્ણ ઓળખ છે. રણમલ તળાવને નર્મદા નીરથી છલકાવવાનો સ્થાનિક નેતાઓએ વાયદો કર્યો હતો. તળાવને સંલગ્ન નહેરોની સફાઈ પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી છલોછલ ભરાયું નથી આ તળાવ. ઉનાળાના આરંભે જ આ અડધું તળાવ સુકાઈ ગયું છે. શું શાસકો ચૂંટણી પૂરી થતાં રણમલ તળાવ છલકાવવાનો વાયદો ભૂલી ગયા છે? એવો પ્રશ્ન જનમાનસમાં ઉપસી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ₹20 ની નવી નોટ લાવી રહી છે. આ નોટ લીલા રંગની જાય સાથે પીળા રંગની હશે. નોટમાં ઇલોરાની ગુફાનું ચિત્ર અંકિત હશે. નોટમાં RBIના નવા ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. ઉલ્લેખનીય છે કે નવી નોટ ચલણમાં આવ્યા પછી પણ હાલની ₹20 ની નોટ માન્ય રહેશે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં ગેરકાયદે રહેતા વિદેશીઓ પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. વિઝા પૂરા થઈ ગયા પછી પણ અમેરિકામાં ઘણા પાકિસ્તાનીઓ વસે છે. આવા પાકિસ્તાનીઓને પરત બોલાવવા ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને સૂચના આપી હતી, પરંતુ પાકિસ્તાનની સરકારે આ સૂચનાને અવગણી છે. હવે ટ્રમ્પ સરકાર કોઈ પણ પાકિસ્તાનીને વિઝા ન આપે તેવી શક્યતા છે. કાયદા અનુસાર અમેરિકા આ પગલું લઈ શકે છે. આ મુદ્દે પાકિસ્તાની સરકારને છેલ્લી ચેતવણી આપી દેવાય છે. ગઈકાલે રાત્રે 3:30 કલાકથી એર ઇન્ડિયાનું સર્વર ઠપ થયું હતું. સર્વર 5 કલાક સુધી ઠપ રહ્યું હતું, જેને કારણે દુનિયાભરની ફ્લાઇટો પ્રભાવિત થઈ હતી. દિલ્હી એરપોર્ટ પર યાત્રિકોએ હોબાળો પણ કર્યો હતો. એર ઇન્ડિયાએ યાત્રિકોને થયેલી હાલાકી બદલ માફી માંગી છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.